હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. ધોરણ 8 કમ્પ્યુટર. આપણે લાસ્ટ પીરિયડમાં શું જોયેલું હતું? કમ્પ્યુટર પરિચય તમારું પહેલું ચેપ્ટર છે. એમાં કમ્પ્યુટરના પ્રકાર, સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, બરોબર છે. ત્યારબાદ કમ્પ્યુટરના ઘટકો જોયા, એમાં કીબોર્ડ અને માઉસ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આઉટપુટ જોયું, આઉટપુટ ડિવાઇસ જોયા, એમાં મોનિટર અને પ્રિન્ટર વિશે માહિતી મેળવી. હવે આજે છે તમારે પેજ નંબર 8 ઉપર પ્રોસેસિંગ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ, બરોબર છે. તો એમાં વિશે મેં લાસ્ટ ટાઈમ તમને થોડી માહિતી આપેલી હતી. આજે આપણે એમાં જ આગળ વધીશું. પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે, જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે, બરોબર છે. તો એમાં પણ એવું છે કે આડું સીપીયુ અને ઊભું સીપીયુ, બરોબર છે. આડું સીપીયુ પણ હોય છે અને ઊભું સીપીયુ પણ હોય છે. જો આજે છે આપણે લેબમાં આપણે જનરલી કયું સીપી યુઝ કરીએ છીએ? ઊભું સીપીયુ, બરોબર છે. આડું સીપીયુ પણ એવું જ કામ આપે છે, એવું જ વર્ક આપે છે. કમ્પ્યુટરનું સીપીયુ સિલિકોનની બનેલી એક નાની ચીપ હોય છે. તે માઇક્રોપ્રોસેસર તરીકે પણ જાણીતું છે, બરોબર છે. સિલિકોનની ચીપ હોય છે, એમાં સિલિકોનની ચીપ છે એ કમ્પ્યુટરના સીપીયુમાં બેસાડેલી હોય છે, જેની મદદથી કમ્પ્યુટર છે એ વર્ક કરતું હોય છે, બરોબર છે. કે કમ્પ્યુટર કઈ રીતે કામ કરે, તો કે એમાં ચીપ બેસાડેલી હોય છે, એના ઉપર કમ્પ્યુટર વર્ક કરતું હોય છે. તો સીપીયુને શું કહે છે? તો કે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે. કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચીપ પર બેસાડેલી હોય છે. એટલે નાની નાની ઘણી બધી ચીપો હોય છે, જેમ કે આપણે બધું જોયું ને કે વેક્યુમ ટ્યુબ હતા, ટ્રાન્ઝિસ્ટર હતા, બરોબર. છઠ્ઠા સાતમામાં તમારે આવતું જ વેક્યુમ ટ્યુબ ને ટ્રાન્ઝિસ્ટર ને પહેલી પેઢીના કમ્પ્યુટર ને એ બધું તમે સમજ્યા ને સિક્સ્થ ને સેવન્થમાં. તો એ બધું શું હતું? તો કે સર્કિટ વિશે જ માહિતી હતી. તો એ બધી જે છે એ સિલિકોનની ચીપ ઉપર બેસાડેલી હોય છે. અને સિલિકોનની ચીપ ક્યાં ફિટ કરેલી હોય છે? તો કે તમારા સીપીયુમાં. અને સીપીયુ કોના ઉપર કામ કરે છે? તો કે આ ચીપ ઉપર. તો જો તમારી ચીપ ફેલ થાય તો તમારું કમ્પ્યુટર બંધ, બરોબર છે. કમ્પ્યુટર બગડી જાય છે. તો આમાં શું હોય છે? તો કે માઇક્રોપ્રોસેસર હોય છે. માઇક્રોપ્રોસેસર એટલે કે ચીપ. સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચનાઓ મળીએ શું કરવું, કેવી રીતે કરવું અને કયા યુનિટમાં કામ કરશે તેનો નિર્ણય કોણ લે છે? સીપીયુ લે છે, બરોબર છે. હવે તમે જ છો કમ્પ્યુટર, તમને જ છે. તમારે કાંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય, તો તમે શું કરો છો? તારા મમ્મીને કહો છો, પપ્પાને કહો છો. કાંઈ પણ વસ્તુ જોતી હોય તો મમ્મી પપ્પાને કહો છો. હવે તમે તો પહેલાં શું વિચારો છો કે મારે ચપ્પલ લેવા છે તો પપ્પા ના પાડશે નહીં, બરોબર. જનરલી દીકરીઓને પપ્પા ના પાડે જ નહીં એકેય વસ્તુ. તો આપણે પપ્પા પાસે જઈએ અને પપ્પા સાથે મીઠી મીઠી વાતો કરીએ, એટલે પપ્પા આપણને ગમતી વસ્તુ લઈ આપે, એવું જોઈએ છે ને જનરલી બધાયના ઘરમાં, બરોબર છે. મમ્મી પણ એવા મમ્મી પણ હોય છે. મમ્મી આપણને શું હોય, પ્રેમથી સમજાવે કે ભાઈ અત્યારે આ વસ્તુ નથી લેવી, અત્યારે આ વસ્તુ લઈ લે. અમુક વખત આપણને ન ગમતી હોય તો પણ મમ્મી આપણને વસ્તુ લેવડાવે, બરોબર. કારણ કે આપણને યુઝફુલ હોય એટલા માટે. એવી જ રીતે સીપીયુમાં પણ હોય છે. તમારે સરવાળા કરવા છે, બાદબાકી કરવી છે, શું કામ કરવું છે? તો કે મારે ગણિતનું કામ કરવું છે. તો કે એએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં. પછી તો કે તમારે ટાઈપિંગ કરવું છે, તો કે એના માટે સીયુ યુનિટમાં જવાનું, બરોબર છે. એવી જ રીતે તમારો જે પણ કામ છે, તો કે એ શું કરે છે? સંદેશો અને સંકેત મોકલે છે. ડેટા પ્રોસેસિંગ થઈ જાય તે પછી સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફતે દર્શાવે છે. આઉટપુટ યુનિટ મારફતે એટલે શું? મોનિટર અને પ્રિન્ટર દ્વારા દર્શાવે, તમારી સ્ક્રીન ઉપર દર્શાવે, તમને ડાયરેક્ટ જવાબ આપે છે ને, બરોબર છે. સીપીયુ છે એ કમ્પ્યુટર છે એ તમને સીધો જવાબ આપે છે કે શું
તમારો જવાબ આપ્યો. તમે મેથ્સનો ટોપિકમાં તમે સમ કરો છો તો તમારે 12 ગુણ્યા 5 કરો છો તો તમારે શું જવાબ આવ્યો? તો કમ્પ્યુટર છે એ તરત તમને હવે એવી જ રીતે કમ્પ્યુટરના મુખ્ય ત્રણ ઘટકો છે CU, ALU અને મેમરી. CU એટલે શું? તો કે કંટ્રોલ યુનિટ. ALU એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. અને ત્રીજું છે મેમરી યુનિટ. બરોબર છે. તો એમાં સૌ સંચાલન કરે છે, કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ કરે છે, તે ઇનપુટ મેળવે છે. ઇનપુટ એટલે કે નંબર્સ મેળવે. બરોબર છે. નંબર્સ કઈ રીતે મેળવવા એ બધું જોવે છે. અને પછી શું કરે છે કે તો કે એ ઇનપુટને મોકલે છે. ALU પાસેથી શું કરે છે? પરિણામ મેળવે છે. તો કે મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કોણ કરે છે? તો કે કંટ્રોલ યુનિટ. બરોબર છે. તો કે કંટ્રોલ યુનિટ છે એ શું કરે છે? તો કે આ સમગ્ર કમ્પ્યુટરના ડેટાનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ અને મેનેજમેન્ટ કરે છે. બરાબર. આપણે જ છે સ્કૂલમાં હોય બધી જ વસ્તુ, પ્રોગ્રામ ક્યારે ગોઠવવા, કોણો લેક્ચર ક્યારે ગોઠવવો, એ બધી વસ્તુ કોણ કરે છે? તો કે કમ્પ્યુટર કરે છે. બરાબર છે. તો કમ્પ્યુટર આ વસ્તુ કરે છે, સોરી મેડમ આ વસ્તુ કરતા હોય છે. ઓફિસમાં નક્કી થતું હોય કે તમારું કયું ટાઈમ ટેબલ કયા ટીચર લેશે, કયા સમયે લેશે. તો એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ હોય છે કંટ્રોલ યુનિટ હોય છે. ત્યારબાદ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એટલે અહીંયા શું હોય? તો કે મેથ્સને લગતી બધી વસ્તુ, તર્ક, વિતર્ક, ગણિતના દાખલા, બધા જ કામ ક્યાં થાય છે? તો કે ALU. CU એ પ્રથમ મેમરી માંથી માહિતી મેળવે છે અને એના પછી જે કામ પણ કાર્ય થાય એ શું કરે છે? તો કે એ ALUને મોકલે છે અને ALU પ્રોસેસિંગ કરી પરિણામ કોને મોકલે છે? તો કે મેમરીને મોકલે છે. જુઓ આવી રીતે કંઈક હોય છે. CU મેમરી યુનિટ, પછી કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. પહેલાં તો તમને શું હોય છે? તો કે ઇનપુટ યુનિટ માહિતી મોકલે છે, પછી પહેલાં કંટ્રોલ યુનિટને મોકલે છે. જો મેથ્સને લગતા સમ હશે તો એ કોને મોકલશે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. અને ત્યાંથી માહિતી તૈયાર થાય એટલે મેમરી યુનિટમાં મોકલે અને મેમરી યુનિટમાંથી આઉટપુટ યુનિટમાં જાય છે. જુઓ આ વસ્તુ તમારી સ્વાધ્યાય પોથીમાં છે પેજ નંબર 9 ઉપર. મેમરી છે એ CU પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહ છે. CU પછી આ ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે ALUને મોકલે છે અને આ આઉટપુટ મેળવીને CU તેને સંગ્રહ માટે મેમરીને મોકલે છે અને CU પછી મેમરીને આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે. હવે જુઓ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે સ્કૂલમાં આવો છો, બરાબર છે. આડે દિવસે તમે ઘણી વખત આવ્યા હશો. બરાબર. તમને છે ને ગેટ ઉપર પીઉન પૂછે તમારે કોનું કામ છે, એટલે તમે એમ કહો મારે પ્રાઇમરી વિભાગમાં કામ છે. તો કે આ પ્રાઇમરી વિભાગમાં કામ છે તો એ શું કરશે? એ પીઉન છે એ ફોન કરશે અથવા તો તમને મોકલી દેશે. બરાબર છે. કે ભાઈ અમારે કોઈ પણ ટીચરનું કામ છે, આઠમાવાળા ટીચરનું મારે કામ છે, તમે ત્યાં જઈને એવું બોલો. એટલે શું કરશે? આ વાત જે છે પીઉન છે એ પ્રિન્સિપાલ મેડમને કહેશે, પ્રિન્સિપાલ મેડમ છે એ ક્લાસ ટીચરને કહેશે, ક્લાસ ટીચરને ન્યૂઝ મળશે એટલે એ તમને મળવા આવશે. તો સેમ વસ્તુ થયું. શું થયું? તો કે મેમરી છે CU પાસેથી ડેટા મળે છે એટલે તમે શું થયા? CU. અને મેમરી તરીકે કોણ થયું? પ્યુન. બરાબર છે. તમે એને ડેટા આપો છો એટલે તમે CU થયા કહેવાય. કંટ્રોલ યુનિટ છો તમે, તમે મેમરીને ડેટા આપો છો એટલે મેમરીને ડેટા આપ્યો. બરાબર. પ્યુનને ડેટા આપ્યો. તમને તમે એમ કીધું પ્રાઇમરીમાં જાઉં છે, તમને પ્રાઇમરી વિભાગમાં મોકલ્યા. તમે એમ કીધું હોત કે હાઈસ્કૂલ વિભાગમાં જાઉં તો તમને ત્યાં મોકલી આવત. એવી જ રીતે પછી જે કાંઈ પણ જવાબ આવે એ પ્યુન તમને કહે છે. એવી જ રીતે ALUને મોકલે છે અને જે પણ કાંઈ પણ માહિતી તૈયાર થાય એ મેમરી યુનિટને મોકલે છે. તો બાળકો આ વસ્તુ તમે સમજ્યા છે, CU, ALU અને મેમરી. તો આપણે આજે કંટ્રોલ CPU એટલે કે કંટ્રોલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ અને મેમરી વિશે આજે માહિતી મેળવી. નેક્સ્ટ પીરિયડમાં હું તમને સ્ટોરેજ યુનિટ સમજાવીશ. સ્ટોરેજ યુનિટ છે એમાં પ્રાઇમરી મેમરી આવે છે, સેકન્ડરી મેમરી આવે છે. બરાબર છે. તો આપણે આ બધી વિશે માહિતી મેળવીશું.
બરોબર છે, આપણે નેક્સ્ટ પીરિયડમાં હવે આપણે મળીશું સ્ટોરેજ યુનિટ સાથે. બરોબર, આ બધું વસ્તુ તમને સમજાય જ ગઈ હશે, નાનો એવો ટોપિક છે. બરોબર, બધા વ્યવસ્થિત સમજી લેજો. ત્યાં સુધી બધા બાળકોને આવજો.